હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણ. આપણે સેમેસ્ટર વન ડિગ્રીની અંદર જે તમારું મેથ્સ આવે છે એ મેથ્સની અંદર વિન્ટર 2022 2022નું જે લાસ્ટ ઇયરનું પેપર હતું એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ક્વેશ્ચન વન એ બી સી કમ્પ્લીટ થઈ ગયો છે, ક્વેશ્ચન ટુ એ બી પણ કમ્પ્લીટ થઈ ગયો છે. સોરી, માફ કરજો. જો તમારે ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે લાઈવમાં સ્ટડી કરવું હોય એક્ઝામની પ્રિપરેશન માટે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. અને જો ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો હું અનએકેડમી પર લેક્ચર લઈ રહ્યો છું, એ લેક્ચરની લિંક પણ હું નીચે મૂકી દઉં છું. કાલે મારું લેક્ચર છે, જો તમે જોડાવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. હવે આજનું લેક્ચર જો તમે ધ્યાનથી સમજી લીધું ને, તો આજનું લેક્ચર ધ્યાનથી સમજી લેશો તો ફુરિયર સિરીઝ તમારું ટકાટક થઈ જશે, એકદમ ક્રિસ્પ મસાલેદાર. અને ટકાટક તમને એવું અહીં આગળ ભણાવીશ કે જેના કારણે તમારું ફુરિયર સિરીઝ માં કોઈ જગ્યાએ તમને ડાઉટ રહેશે નહીં. બીકોઝ જે ક્વેશ્ચન આપણો જે છે, આપણો ક્વેશ્ચન વિન્ટર 2022નો ટુ સીનો જે ફાઇન્ડ ધ ફુરિયર સિરીઝ ઓફ ધ ટુ પાઈ પીરિયડ ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ મોડ એક્સ, જે વેર એક્સ ઇઝ માઇનસ પાઈ થી પાઈની વચ્ચે, એટલે માઇનસ ફાઈવ લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ ટુ પાઈ. તો આ એક 7 માર્ક્સનો ક્વેશ્ચન છે ફુરિયર સિરીઝમાં. જો તમને 7 માર્ક્સનો ક્વેશ્ચન આવડી જાય તો તમારે બેડો પાર થઈ જાય, તમારા જલસા પડી જાય. તો ફુરિયર સિરીઝનું પેલા મેઇન ઇક્વેશન જે છે એ મેઇન ઇક્વેશન તમને લોકોને આવડતું હોય તો તમને મજા આવે. મેઇન ઇક્વેશન શું કહે છે? મેઇન ઇક્વેશન એવું કહે છે ફુરિયર સિરીઝનું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઝીરો પ્લસ સિગ્મા એન બરાબર 1 to infinity એન બરાબર 1 to infinity એ એન કોસ એન એક્સ પ્લસ સિગ્મા n બરાબર 1 to infinity bn sin nx. આ જે છે એ તમારું ફુરિયર સિરીઝનું મેઇન ઇક્વેશન છે બેટા. તો હવે આ ફુરિયર સિરીઝ શોધવી હોય તો તમારે શોધવાનું શું છે? ધ્યાનથી સમજજો. તમારે જ્યારે શોધવાનું હશે એ તમારે a ઝીરો શોધવાનું છે, બિલકુલ સાચી વાત છે. b ઝીરો શોધવાનું છે, બિલકુલ સાચી વાત છે. સોરી, an, મારી મિસ્ટેક થઈ ગઈ. કોઈ વાંધો નહીં, થાય, નાનું. તમારે એ એન શોધવાનું છે, એ એન શોધવાનું છે, અને બીજું તમારે બી એન શોધવાનું છે. તમને એ ઝીરો એ એન અને બી એન આવડી જાય, એ ઝીરો એ એન અને બી એન આવડી જાય એટલે તમારો બેડો પાર થઈ જાય. બરોબર, આ 3 ના ઇક્વેશન છે. હવે આ 3 ના ઇક્વેશનની અંદર ઘણા બધા લોકોને ડાઉટ હોય છે, એ ડાઉટ આપણે અહીંયા આગળ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શું ડાઉટ છે આપણે જોઈએ અને લિમિટ કેવી રીતે મૂકવાની એ જોઈએ, જેના કારણે તમે લોકોને મજા આવી જશે. એક મગજમાં ઘુસાડી દો. શું ઘુસાડવાનું છે કે પહેલા તો અહીંયા 1/2l આવશે, અહીંયા 1/l આવશે, અહીંયા 1/l આવશે. ટેન્શન લેવાની જરૂર નથી, હું તમને આખું અહીંયા સમજાવી દઈશ અને પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈશું, આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. પહેલા એકવાર સમજી લો કે ઇક્વેશન કેવી રીતે બને છે. બરાબર, અહીંયા શું આવશે? તો અહીંયા આવશે સી ટુ સી પ્લસ 2l. યાદ રાખી દો, c ટુ c પ્લસ 2l f ઓફ x dx, f ઓફ x dx. સમજો, c ટુ c પ્લસ 2l f ઓફ x dx. આ બધાનું કોમન છે, આ કોમન બ્રહ્માસ્ત્ર, આ આવડી ગયું તમારે બેડો પાર થઈ ગયો. c ટુ c પ્લસ 2l f ઓફ x dx. an જે છે, an નું છે ઇન્ટિગ્રેશનમાં c ટુ c પ્લસ 2l બરોબર છે f ઓફ x cos, જે છે એ તમારો આવશે cos nx dx. બરોબર, cos nx dx, ક્લિયર છે? કાં તો n pi x by l લખી નાખો એટલે બધાને કોમન થઈ જાય, બધાનું કોમન થઈ જાય. અહીંયા જોજો, અહીંયા હું n pi x by l લખી નાખું છું, તમને ખબર પડશે બહુ મસ્ત. એક જ થી તમે લોકો બધું કરી નાખશો, cos n pi x by l dx. બરોબર, આ થઈ ગયું તમારું a. હવે bn માં આનું આજ પણ cos n pi x ની જગ્યાએ sin n pi x આવશે, એટલે કે અહીંયા આગળ તમે જોશો c2 c પ્લસ 2l f ઓફ x sin n pi x upon l dx. આ 3 ઇક્વેશન છે, સિમ્પલ આ 3 ઇક્વેશન છે. બસ આ 3 ઇક્વેશન યાદ રાખી દો. પહેલા તમારું શું છે? પહેલા a0 છે 1/2l ઇન્ટિગ્રેશનમાં c ટુ c પ્લસ 2l f ઓફ x dx આવશે. પહેલામાં શું આવશે? 1/l, 1/l c ટુ c પ્લસ 2l, c ટુ c પ્લસ 2l. an માં f ઓફ x cos nx n pi x by l આવશે, અને અહીંયા આગળ f ઓફ x sin n pi x by l આવશે dx. બરાબર, આ 3 ઇક્વેશન છે.
હવે આ લિમિટ જે છે ને એ સૌથી મોટું પ્રશ્ન છે. આપણા વિદ્યાર્થીને તકલીફ પડતી હોય છે કે સર અહીંયા લિમિટમાં શું મૂકવાનું, ઘણી વાર 1/5 જોવો છો, ઘણી વાર 1/12 જોવો છો, આ બધી શું તકલીફ છે, આ બધી શું તકલીફ છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પણ બધી જ લિમિટ જે છે એ આમાંથી જ બનશે, બધી જ લિમિટ જે છે એ આમાંથી જ બનશે. ફોર એક્ઝામ્પલ હું એ કહું, તમારી લિમિટ બે ટાઈપની આવશે, તમારી લિમિટ બે ટાઈપની આવશે. બે ટાઈપની એટલે કેવી? એક પાઈ વાળી હશે, વિથ પાઈ, એક પાઈ વાળી હશે અને એક હશે વિધાઉટ પાઈ, વિધાઉટ પાઈ હશે. સમજો, એક વિથ પાઈ હશે, એક વિધાઉટ પાઈ હશે. એટલે વિથ પાઈમાં શું હોઈ શકે? વિથ પાઈમાં આવું હોઈ શકે, 0 to 2π હોઈ શકે, સમજો, 0 to π હોઈ શકે, -π to π હોઈ શકે, ગમે તે હોઈ શકે, બટ 0 થી 2π, 0 થી π, -π to π આ ટાઈપના હોઈ શકે. અને એકવાર વિધાઉટ પાઈ એટલે કે બોસ 0 to 2 લખેલું હોય, 0 to 4 લખેલું હોય, 0 to 6 લખેલું હોય, 0 to 8 લખેલું હોય, આ ટાઈપનું લખેલું હોય. એટલે વિથ પાઈ હોઈ શકે, વિથ પાઈ હોઈ શકે અને વિધાઉટ પાઈ હોઈ શકે, ગમે તે હોય, બધામાં સેમ રૂલ લાગુ પડશે, બધામાં કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, સિમ્પલી તમારું પતી જશે. કેવી રીતે પતી જશે આપણે ચેક કરીએ. અલગ અલગ જે છે એ અલગ અલગ કેસ માટે શું છે તમે જોવો એટલે તમે લોકોને ખબર પડી જાય. જો એટલે હું એક એક્ઝામ્પલ લઉં છું, એક type 1 લઉં છું. type 1 કઈ લઉં છું બેટા? જો type 1 એ લઉં છું, type 1 કે કઈ લિમિટ હોઈ શકે, લિમિટ કઈ હોઈ શકે? type 1 હું એક type 1 લઉં છું જેમાં તમારું જે છે એ c = 0 છે. જો મેં કીધું ને c2c + 2l છે, c2c + 2l છે, તો c = 0 છે અને 2l = 2π છે, અને n 2l = 2π છે, 2l = 2π છે, સિમ્પલ. તો આ બધા ઇક્વેશન કેવી રીતે બનશે તમે લોકો ધ્યાન આપો, બધા ઇક્વેશન કેવી રીતે બનશે? c = 0 છે અને 2l = 2π છે, 2l = 2π છે, તમારું a0 શું બનશે બેટા? જુઓ તમે જોશો તો a0 શું બનશે, ધ્યાનથી જુઓ તમને લોકોને ખબર પડે, a0 બરાબર શું બનશે? તો 1/2l, પણ 2l = 2π છે એટલે 1/2π આવશે, તો અહીંયા 1/2π આવ્યું ઇન્ટિગ્રેશનમાં. હવે જુઓ c2c + 2l છે પણ c તો 0 છે, c 0 છે, સમજો, c 0 છે તો 0 0 12l છે મતલબ કે 2π, મતલબ લિમિટ શું બનશે? 0 થી 2π, એટલે એમાં તમારી લિમિટ બનશે 0 to 2π f(x) dx. બસ પછી તમારે સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું, સિમ્પલ તમારે ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું. હવે વાત કરીએ આપણે an ની, ચલો an ચેક કરીએ. 1/l છે તો 2l = 2π છે ને, 2l = 2π છે તો l = શું થાય? l = π થાય. જો l = π થાય, l = π થાય, મારે શું લખવાનું? 1/π લખવાનું ઇન્ટિગ્રેશનમાં. હવે તમે જોશો ઇન્ટિગ્રેશનમાં તો અગેન c2c + 2l છે, c2c + 2l હોય તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે c તો 0 જ છે તો 0 થી 2π દેવાનું છે, કેમ કે 2l = 2π છે. તો અહીંયા આગળ લખી શકું હું 0 to 2π, યસ ઓર નો? બરાબર. હવે તમે જોશો તો આ f(x) છે તો f(x) મૂકી દઈએ, f(x) મૂકી દઈએ. હવે તમે અહીંયા જુઓ cos nπx / l, cos nπx / l, પણ l બરાબર શું છે? π છે, કેમ કે 2l = 2π છે, તો l = π થયું. તો અહીંયા હું π મૂકું તો π કટ થઈ જાય અને શું બચે? cos nx. આ π મૂકું અહીંયા કર તો π કટ થઈ ગયું, n અને x બચ્યું, તો ખાલી cos nx બચે, તો f(x) cos nx dx, સિમ્પલ, ક્લિયર છે, ડન. હવે તમે જોશો bn આપણે મૂકીએ, bn સેમ ટુ સેમ bn માટે મૂકીએ, તો ચેક કરો bn. હવે તમે bn ચેક કરશો બેટા તો bn માં તમને લોકોને ખબર પડશે કે અગેન 1/l છે. જો 1/l હોય તો મારે શું મૂકવાનું? 1/l હોય તો 1/π. ઇન્ટિગ્રેશનમાં તમે ચેક કરો, તમે ઇન્ટિગ્રેશનમાં તમે ચેક કરશો, તમને લોકોને ખબર પડશે, શું ખબર પડશે કે અહીંયા આગળ સમજો, અહીંયા આગળ f(x), તો હું f(x) મૂકી દઉં, તો અહીંયા f(x) મૂકી દીધું, બરોબર. cos શું? cos nx હતું, અહીંયા sin nπx / l છે. હવે અહીંયા sin nπx / l હોય તો અહીંયા l ની જગ્યાએ શું મૂકવાનું? અહીંયા l ની જગ્યાએ π મૂકવાનું, π કટ થઈ જાય એટલે કે sin nx થઈ જાય, એટલે કે sin nx dx. એટલે આ ટાઈપનું એક્ઝામ્પલ બને, આ ટાઈપના તમારા સૂત્ર બને, આ ટાઈપના તમારા ઇક્વેશન બને. 1/2π, 1/π, 1/π, અહીંયા આગળ તમે જોશો લિમિટ તમારું આવશે 0 to 2π, યસ ઓર નો? લિમિટ તમારી આવશે 0 to π. ક્યારે?
જ્યારે c બરાબર 0 એન 2l બરાબર 2 પાઈ હોય ત્યારે બરાબર ક્લિયર થાય છે એટલે ઇન શોર્ટ કહેવા શું માંગે છે તમારી જે તમારો જે ઇન્ટરવલ આ ટાઈપના એક્ઝામ્પલમાં જે ઇન્ટરવલ આપેલો હશે એ ઇન્ટરવલ કેવો આપેલો હશે 0 થી 2 પાઈ નો ઇન્ટરવલ આપેલો હશે તો જ્યારે ઇન્ટરવલ 0 થી 2 પાઈ નો હોય ત્યારે આ ટાઈપના ઇક્વેશન બને બરાબર છે આ ટાઈપના તમારે ઇક્વેશન બને સિમ્પલ છે પણ હવે જો c બરાબર માઈનસ પાઈ હોય તો શું થાય ચેક કરો કેસ 2 કેસ 2 કેસ 2 જે છે બેટા કેસ 2 હવે કેસ 2 જે છે એમાં ધારો કે c બરાબર માઈનસ પાઈ છે અને 2l બરાબર તો 2 પાઈ જ છે 2l બરાબર 2 પાઈ જ છે c બરાબર માઈનસ પાઈ છે અને 2l બરાબર 2 પાઈ છે બરાબર તો હવે તમે જુઓ મેઇન ઇક્વેશન તો આ જ છે તો a0 શું બનશે તમારે હંમેશા જ્યારે ફુરિયર સિરીઝ તમે લોકો શોધતા હોવ તો એ ફુરિયર સિરીઝમાં તમારે a0 an અને bn તમારે શોધવાનું હોય છે તો આ a0 an અને bn માટે આ મેઇન ઇક્વેશન છે હવે મેં કેસ ચેન્જ કર્યો પહેલા મેં c બરાબર 0 અને 2l બરાબર 2 પાઈ લીધું હવે હું c બરાબર કેસ 2 લઉં છું c બરાબર માઈનસ પાઈ અને 2l બરાબર 2 પાઈ લઉં છું તો મારું ઇક્વેશન શું બનશે આની અંદર જુઓ 2l બરાબર 2 પાઈ છે મતલબ અહીંયા તો 1 / 2 પાઈ જ આવશે તો જુઓ શું બનશે ધ્યાનથી સમજજો આ કેસમાં તમારો a0 શું બનશે a0 બનશે તમારો આવી રીતે 1 / 2 પાઈ એક મિનિટ પોપટલાલ થઈ જશે બરાબર અહીંયા આપણે જોઈએ તો અહીંયા બનશે 1 / 2 પાઈ આવું બનશે ઇન્ટિગ્રેશનમાં તમે જુઓ શું છે c to c plus 2l પણ હવે c બરાબર માઇનસ પાઈ છે તો અહીંયા માઇનસ પાઈ આવશે અહીંયા ઉપર માઇનસ પાઈ આવશે પણ 2l બરાબર 2 પાઈ છે તો માઇનસ પાઈ પ્લસ 2 પાઈ શું થાય પ્લસ પાઈ થાય એટલે ઉપર પ્લસ પાઈ બચશે તમારી લિમિટ થશે માઇનસ પાઈ 2 પાઈ તમારી લિમિટ જે થશે ને આવી થશે માઇનસ પાઈ 2 પાઈ માઇનસ પાઈ 2 પાઈ f ઓફ x dx સિમ્પલ કે c બરાબર કે આપણે આપણી લિમિટ શું છે આપણી લિમિટ છે c ટુ c + 2l છે ને બેટા c ટુ c + 2l છે તો c બરાબર હું માઇનસ પાઈ મૂકું છું અને 2l બરાબર 2 પાઈ મૂકું છું તો મારી લિમિટ બનશે માઇનસ પાઈ 2 પાઈ ની હવે મારી લિમિટ માઇનસ પાઈ 2 પાઈ ની બની અને f ઓફ x dx મળ્યું તો ગયા જન્મમાં તમે લોકો જે ભણ્યા હતા એ યાદ કરો કે આવી રીતે હોય માઇનસ a ટુ a f ઓફ x dx હોય તો આપણે 2 આગળ લઈ દઈએ અને 0 ટુ a f ઓફ x dx મૂકી દઈએ જ્યારે ઇવન ફંક્શન હોય ત્યારે અને જ્યારે ઓડ ફંક્શન હોય ત્યારે આન્સર 0 આવશે જ્યારે ઇવન ફંક્શન હોય ત્યારે આપણે આ મૂકી શકીએ અને જ્યારે ઓડ ફંક્શન હોય ત્યારે આન્સર 0 આવશે એટલે એ વસ્તુ આપણે લોકો ક્યારે કરીશું એ લોકો આપણે જોવાનું આ ફંક્શન ઓડ છે કે ઇવન એ ફંક્શન ઓડ છે કે ઇવનના આધારે તમારે ચેક કરવાનું ઓડ ક્યારે બને ઇવન ક્યારે બને તો આપણને ખબર હોવી જોઈએ યુગ્મ વિધેય અયુગ્મ વિધેય જ્યારે x ની જગ્યાએ માઇનસ x મૂકીએ અને તો પણ f ઓફ x તો f ઓફ x જ રહે તો એને યુગ્મ એટલે કે ઇવન ફંક્શન કહેવાય પણ જો x ની જગ્યાએ માઇનસ x મૂકીએ અને f ઓફ x ની જગ્યાએ માઇનસ f ઓફ x બને તો એ આપણું ઓડ ફંક્શન થયું કહેવાય એટલે કે અયુગ્મ વિધેય થયું કહેવાય તો જો આ અયુગ્મ વિધેય હોય તો આન્સર તમારો 0 થઈ જશે યુગ્મ વિધેય હોય તો તમારે 0 ટુ પાઈ કરી દેવાનું અને 2 આગળ મૂકી દેવાનું 2 2 કટ થઈ જશે અને 1 / પાઈ થઈ જશે લિમિટ તમારી અહીંથી 0 થી પાઈ બનશે અને પછી f of x dx બનશે જો ઇવન ફંક્શન હોય તો ક્લિયર છે તો આઈ થિંક છો કે તમે લોકો સમજી શકતા હશો હવે તમે જુઓ આની અંદર એટલે કે કોની અંદર વાત કરી રહ્યા છીએ આપણે હવે વાત કરી રહ્યા છીએ an ની તો an શું કહે છે an 1 / પાઈ છે 1 / પાઈ છે 1 / પાઈ છે માઇનસ પાઈ ટુ પાઈ રહેશે f of x cos જો હવે n પાઈ x / l છે શું છે બેટા cos n pi x by l l બરાબર શું મૂકશું અગેન પાઈ મૂકશું કેમ કે 2l બરાબર 2 પાઈ જ છે તો પાઈ મૂકશું પાઈ પાઈ કટ થઈ જશે એટલે cos nx બનશે શું બનશે cos nx dx રાઈટ ક્લિયર છે હવે આમાં અગેન તમારે જો માઇનસ પાઈ ટુ પાઈ ની જગ્યાએ 0 થી પાઈ કરી દેવું હોય માઇનસ પાઈ થી પાઈ ની જગ્યાએ તમારે 0 થી પાઈ કરી દેવું તો આગળ તમારે 2 મૂકવો પડે તો 2 / પાઈ થઈ જશે તમે કહેશો તમે લોકો વિચારશો કે સાહેબ અમુક એક્ઝામ્પલમાં 2 / પાઈ છે અમુક એક્ઝામ્પલમાં 1 / પાઈ છે કંઈ સમજણ નથી પડતી અહીંયા 1 / 2 પાઈ હતું એક 1 / પાઈ થઈ ગયું પણ તમારે લિમિટ જોવાની બેટા યસ બાબાજીનું ઠુલ્લું લિમિટ લિમિટ માઇનસ પાઈ થી પાઈ હોય એને હું જો 0 થી પાઈ કરી નાખું તો મારે આગળ 2 મૂકવું પડે તો 2 2 કટ થઈ જાય તો 1 / પાઈ થઈ જશે અહીંયા આગળ તમે જોશો માઇનસ પાઈ 2 પાઈ છે એનું 0 થી પાઈ કરું તો મારે આગળ 2 મૂકવું પડે તો 2 / પાઈ થઈ જશે તો જ્યારે અહીંયા 2 / પાઈ હશે ને તો તમારી લિમિટ છે 0 થી પાઈ ની હશે પણ જો 1 / પાઈ હશે તો માઇનસ પાઈ થી પાઈ લિમિટ હશે જ્યારે આ આપેલું હોય ત્યારે આ કેસ પર્ટિક્યુલર આ કેસ ની વાત કરી રહ્યો છું પર્ટિક્યુલર આ કેસ ની વાત કરી રહ્યો છું ઓકે એ રીતે તમે જુઓ bn તો bn માં પણ સેમ એવું 1 / પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f ઓફ x sin nx dx રાઈટ
sin nx dx. ક્લિયર છે? આઈ થિંક સો કે તમને લોકોને આ બધી વસ્તુઓ ક્લિયર થતી હશે, મારું એવું માનવું છે. બાકી ખબર નહીં હવે શું થશે આગળ, પણ લેટ ટ્રાય ટુ ચેક ઇટ આઉટ. ક્લિયર છે? ઓકે, આ બંને કેસ જે છે, આ બંને કેસ છે ના હતા તો આ બંને કેસ પાઈ વાળા એક્ઝામ્પલ ના હતા. મેં કીધું હતું ને બે ટાઈપની લિમિટ હોઈ શકે, બે ટાઈપની લિમિટ હોઈ શકે, ટાઈપ વન પાઈ વાળી, ટાઈપ ટુ પાઈ વગર નહીં. તો પાઈ વાળી જે કીધી, પાઈ વાળીમાં બે કેસ હોઈ શકે, એક સી બરાબર ઝીરો, ટુએલ બરાબર ટુ પાઈ, અને બીજો એક કેસ એવો હોઈ શકે સી બરાબર માઇનસ પાઈ, ટુએલ બરાબર ટુ પાઈ. તો બંને કેસમાં આપણે એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનો એ આઈ થિંક સો તમને લોકોને ખબર પડી ગઈ. હવે આપણે વાત કરીએ કે આની અંદર આપણે જોઈએ કે પાઈ વગરનો છે, પાઈ વગરનું છે એટલે કે પાઈ છે નહીં, બરોબર, પાઈ નથી. એટલે ફોર એક્ઝામ્પલ ખાલી એવું કીધું હોય કે ઓનલી સી બરાબર ઝીરો, ઓનલી સી બરાબર ઝીરો, મતલબ કે કેવા ઇન્ટરવલ હશે ખબર, ઝીરો ટુ ફોર, ઝીરો ટુ સિક્સ, જેમાં પાઈ નથી અને આગળ શું છે, ઝીરો છે, ઝીરો અને ફોર. મતલબ કે આને આપણે કમ્પેર કરીએ સી સી ટુ સી પ્લસ ટુએલ જોડે, આને કમ્પેર કરો તો સી બરાબર ઝીરો થયું અને ટુએલ બરાબર સિક્સ થયું. જો સી બરાબર ઝીરો, ટુએલ બરાબર સિક્સ થયું. એટલે સિમ્પલ આપણે આને એવું કન્સિડર કરી શકીએ, સિમ્પલ આપણે એક ઇન્ટરવલ માટે આપણે ચેક કરીએ. ધારો કે કોઈ ઇન્ટરવલ આપેલો છે, ધારો કે આપણને આવો ઇન્ટરવલ આપેલો છે ઝીરો ટુ એટ, ધારો કે આવો ઇન્ટરવલ આપેલો છે. તો આ ઇન્ટરવલ આપેલો હોય તો આપણને આ ઇન્ટરવલ પરથી ખબર પડે બેટા કે અહીંયા આગળ સી બરાબર ઝીરો છે અને ટુએલ બરાબર એટ છે. હવે અહીંયા કોઈ પાઈ નથી, અહીંયા કોઈ જગ્યાએ પાઈ નથી, ધ્યાન રાખજો. ટુએલ બરાબર એટ છે, અત્યાર સુધી પાઈ વાળું હતું. પણ ઇક્વેશન મેન શું હતું તમારું, જુઓ મેન ઇક્વેશન તો આ જ છે, વન અપોન ટુએલ. તો વન અપોન ટુએલ છે તો મારે હવે શોધવાનું છે શું, એ ઝીરો. તો એ ઝીરો હું શોધું છું તો વન અપોન ટુએલ, ટુએલ બરાબર આ જ છે તો વન અપોન ટુએલ ઇન્ટિગ્રેશનમાં, બરાબર, ટુએલ બરાબર આ જ છે તો આપણે જગ્યા વન અપોન એટ લખીશું. ક્લિયર થાય છે? વન અપોન એટ લખવાનું, ટુએલ બરાબર આ જ છે. એટલે સી ટુ સી પ્લસ ટુએલ, સી તો ઝીરો છે તો ઝીરો થી ટુએલ, ટુએલ આઠ છે, બરાબર, શું લખશું, ટુએલ લખશું. સિમ્પલ સિમ્પલ લખશું અહીંયા આગળ ટુએલ. ઓકે, અહીંયા અહીંયા ટુએલ મૂકી દઈએ. પણ જ્યારે એક્ઝામ્પલ પૂછાય તો એક્ઝામ્પલમાં ટુએલ ની જગ્યાએ આપણે શું મૂકશું, આઠ મૂકશું. જ્યારે આ ટાઈપની લિમિટ આપેલી હોય ત્યારે શું આવશે, એફ ઓફ એક્સ ડીએક્સ, રાઈટ, એફ ઓફ એક્સ ડીએક્સ. પતી ગયું તમારું, આ ઝીરો થઈ ગયું. અહીંયા કોઈ પાઈ બાઈ તમને દેખાશે નહીં, એલના ફોર્મમાં આવશે, કેમ કે પાઈ છે જ નહીં એટલે આપણે એલના ફોર્મમાં મૂકી રહ્યા છીએ. ઓકે, હવે એલ ગમે તે હોઈ શકે, કોઈ નંબર હોઈ શકે પાઈ વગરનો, એટલે ફોર સિક્સ એટ ટેન ગમે તે હોઈ શકે, રાઈટ. હવે વાત કરીએ આપણે એએનની, તો એએન શું હતું, એએન શું હતું અહીંયા આગળ, મેન મેન મેનમાં જુઓ, મેન મેન કયું હતું, એમાં એએલ શું હતું, એએન વન અપોન એલ હતું. હવે વન અપોન એલ હતું બેટા, વન અપોન એલ, તો અહીંયા ટુએલ બરાબર આઠ છે તો એલ બરાબર ચાર થાય. તો જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે તમારે અહીંયા શું મૂકવાનું, વન અપોન ચાર મૂકવાનું, પણ અત્યારે હું જનરલ ફોર્મમાં ઇક્વેશન બનાવી રહ્યો છું એટલે વન અપોન એલ થાય. અગેન સી ટુ સી પ્લસ ટુએલ, હવે સી ટુ સી પ્લસ ટુએલ થાય છે એટલે અગેન ઝીરોથી ટુએલ થશે. શું થશે, હવે તમને ખબર પડી જશે કે અહીંયા થશે એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ કોસ, તમે જોશો એન પાઈ એક્સ અપોન એલ, એન પાઈ એક્સ અપોન એલ, આવું જ રહેશે આ ડીએક્સ, એન પાઈ એક્સ અપોન એલ ડીએક્સ, પતી જાય. આ તમારો થઈ ગયો એએન. હવે તમે વાત કરીએ બીએનની, તો બીએન પણ સેમ ટુ સેમ જ રહેશે, વન અપોન એલ ઝીરો ટુ ટુએલ એફ ઓફ એક્સ, અહીંયા શું લખવાનું, સાઇન એન પાઈ એક્સ અપોન એલ. હવે પહેલામાં શું થતું હતું બેટા, આગળના જે આપણે કેસ જોયા એમાં લિમિટમાં ટુ પાઈ પાઈ આવતો હતો એટલે આપણે એલની જગ્યાએ પાઈ મૂકતા હતા એટલે પાઈ પાઈ કટ થતું હતું એટલે ત્યાં આગળ સીધું કોસ એન એક્સ સાઇન એન એક્સ એવું આવતું હતું, બીકોઝ એલ જે લિમિટ હતી લિમિટમાં પાઈ હતું એટલે પાઈ પાઈ કટ થતું હતું. પણ હવે આ લિમિટમાં કોઈ જગ્યાએ પાઈ નથી અને એ લિમિટમાં કોઈ જગ્યાએ પાઈ ના હોય એટલે સમજી લેવાનું કે તમારો દાવપાણી ડોટ કોમ થઈ ગયો અને દાવપાણી ડોટ કોમ થઈ જાય એટલે તમારો બેડો ગગ થઈ જાય, તમારો ભૂકા નીકળી જાય. સી બરાબર ઝીરો. ઓકે, બીજું આપણે કેસ લઈએ કે બોસ સી બરાબર માઇનસ એલ મૂકો. પેલા જેમાં જેવું પેલા સી બરાબર શું મૂકી હતું, માઇનસ પાઈ મૂકી હતું, અહીંયા સી બરાબર માઇનસ એલ મૂકો. તો હવે તમે સી બરાબર માઇનસ એલ મૂકશો એટલે શું થશે, અહીંયા આગળ આ ટુએલ નું ટુએલ રહેશે, અહીંયા ઝીરો થી ટુએલ જે છે એ ઝીરો થી ટુએલ જગ્યાએ માઇનસ એલ ટુએલ થઈ જશે, એફ ઓફ એક્સ ડીએક્સ થઈ જશે. અહીંયા માઇનસ એલ ટુએલ થશે, એફ ઓફ એક્સ આનું જ રહેશે. અહીંયા માઇનસ એલ ટુએલ રહેશે, એફ ઓફ એક્સ આનું જ રહેશે. પણ પછી માઇનસ એલ ટુએલ છે, જો હું ઝીરો ટુ અહીંયા માઇનસ એલ ટુએલ હોય એમાં હું ઝીરો થી કરી નાખું
હું 0 થી કરી નાખું માઇનસ એલ ટુ એલ ની જગ્યાએ હું 0 થી એલ લખી નાખું તો મારે આગળ 2 મૂકવો પડે તો અહીંયા 2 બાય એલ થઈ જાય એમ 1 અપોન એલ થઈ જાય જ્યારે માઇનસ એલ ટુ એલ માં આવતું હોય ત્યારે રાઈટ એટલે તમારા ટોટલ 3 કેસ 4 કેસ થયા તમારા ટોટલ 4 કેસ થયા એ બધા કેસ હું અહીંયા લખું છું જેના કારણે તમને લોકોને આઈડિયા આવે કેસ 1 જે છે બેટા કેસ 1 એ બધા તમારે આમાં મૂકવાના કેસ 1 શું આવશે c બરાબર 0 અને 2l બરાબર 2π આ કેસ 1 હતો આ ટાઈપનો એક્ઝામ્પલ હોઈ શકે એટલે કે 0 થી 2π વાળો એક્ઝામ્પલ હોઈ શકે ધારો કે કેસ 2 આવી રીતે લખેલું હોય કેસ 2 ભાઈ c બરાબર માઇનસ પાઈ હોય અને 2l બરાબર 2π હોય જ્યારે 2l બરાબર 2π હોય અને c બરાબર માઇનસ પાઈ હોય તો તમારી લિમિટ શું બનશે માઇનસ પાઈ ટુ પાઈ ની બનશે કેસ 3 તમારો આવો હોઈ શકે બેટા કેસ 3 આવો હોઈ શકે કે c બરાબર 0 હોય અને 2l બરાબર 2l હોય બરાબર l ના ફોર્મમાં હોય એટલે કે પાઈ ના આવે આની અંદર બરાબર એટલે તમારી લિમિટ શું બનશે 0 થી 2l ની બનશે પણ એમાં પાઈ વાળા નહીં હોય એટલે એમાં n પાઈ x અપોન n sin n પાઈ x અપોન l આ રીતના તમારા ઇક્વેશન બનશે અને કેસ 4 હોય બેટા કેસ 4 તેમાં તમારું c બરાબર માઇનસ l હોય અને 2l બરાબર 2l હોય તો આમાં તમારા કેવા ઇક્વેશન બનશે માઇનસ l ટુ l બરાબર પહેલામાં cos n પાઈ x અપોન l બધું પણ જે છે એ બધું આ 3 ઇક્વેશન પરથી તમને મળી જશે આ 3 ઇક્વેશનમાં તમારે આ 4 કેસ ફિટ કરવાના છે અને તમે આ 4 કેસ ફિટ કરો એટલે એમાં તમારે a 0 શોધવાનું આમાં તમારે an શોધવાનું આમાં તમારે bn શોધવાનું a 0 શોધો an શોધો bn શોધો અને a તમારા f(x) માં અહીંયા a 0 ની જગ્યાએ મૂકો અહીંયા an ની જગ્યાએ મૂકો અહીંયા bn ની જગ્યાએ મૂકો એટલે તમારો બેડો પાર થઈ જાય તમારો જે આખો એક્ઝામ્પલ જે છે એ તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય બરાબર પણ ઘણા બધા છોકરાઓને તકલીફ હોય છે કે સર a 0 કેવી રીતે શોધાય b 0 કે an કેવી રીતે શોધાય bn કેવી રીતે શોધાય તો આવી રીતે a 0 an અને bn તમે લોકો શોધી શકો છો અને તમે આવી રીતે શોધી શક્યા એના પછી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે લોકો ઇન્ટિગ્રેશનમાં પાવરફુલ હોવા જોઈએ ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન વાળું ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શનનું જે ઇન્ટિગ્રેશન છે એ ઇન્ટિગ્રેશનમાં તમારું તમે લોકો સ્ટ્રોંગ હોવા જોઈએ બરોબર છે ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન dx પાછું કરવાનું એ જે છે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન યુ વી જે આપણે કહીએ છીએ કે બોસ યુ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ ફંક્શન માઇનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં સેકન્ડ ફંક્શન અને એ આખાનું તમારું ઇન્ટિગ્રેશન છે રાઈટ આ ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શનનો જે કન્સેપ્ટ છે બરાબર તમે લોકો ઘણી બધી પ્રેક્ટિસ કરી હશે આની આ જે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શનનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમારે આ આવડવો જોઈએ અને પ્લસ આ 3 ઇક્વેશન જે છે એ તમને લોકોને ખબર પડવા જોઈએ અને એ જે 3 ઇક્વેશન છે એના માટે આ 4 કેસ છે એ કેસ તમારા અંદર ફિટ કરવાના છે તો તમે લોકો આ ફુરિયર સિરીઝનું એક્ઝામ્પલ ઇઝીલી ગણી શકો તમારા 7 માર્ક જે છે એ ઇઝીલી આવી જાય બરાબર છે તો આ જે ક્વેશ્ચન છે તમને સિમ્પલ તમે સમજો તમને ખબર પડે આ એફ ઓફ એક્સ તરીકે તમને શું આપેલું છે બેટા એફ ઓફ એક્સ તરીકે તમને લોકોને આપેલું છે એક્સ પ્લસ મોડ એક્સ એક્સ પ્લસ મોડ એક્સ તમને લોકોને આપેલું છે ઇન્ટરવલ તમે જોશો તમને લોકોને ખબર પડશે કે ઇન્ટરવલ તમે જોશો તો માઇનસ પાઈ ટુ પાઈ ની વચ્ચે છે તમે લોકો જોઈ શકો છો માઇનસ પાઈ ટુ પાઈ ની વચ્ચે એટલે માઇનસ પાઈ ટુ પાઈ ની વચ્ચે હોય તો જો કયો કેસ લાગુ પડે છે આની અંદર કેસ નંબર 2 લાગુ પડે છે માઇનસ પાઈ થી પાઈ ની વચ્ચે ઇન્ટરવલ છે એટલે તમે જો માઇનસ પાઈ થી પાઈ ની વચ્ચે કેમ થયો કેમ કે c બરાબર માઇનસ પાઈ છે અને 2l બરાબર 2π છે હવે તમે આને કમ્પેર કરો આની જોડે કોની જોડે c2 c + 2l જોડે કમ્પેર કરો તો અહીંયા c બરાબર માઇનસ પાઈ હોય અને 2l બરાબર 2π હોય તો જ માઇનસ પાઈ થી y બને જો c બરાબર માઇનસ પાઈ હોય કેમ કે આપણી લિમિટ c ટુ c પ્લસ 2l છે ને તો c બરાબર માઇનસ પાઈ હોય અને 2l બરાબર 2π હોય તો c બરાબર માઇનસ પાઈ આમાં માઇનસ પાઈ એડ કરું તો 2π માઇનસ પાઈ પ્લસ પાઈ થાય તો જ મારો માઇનસ પાઈ થી પાઈ ની રેન્જ બની એનો મતલબ કે આ કયો કેસ થયો કેસ નંબર 2 જેમાં c બરાબર માઇનસ પાઈ છે અને 2l બરાબર 2π છે તો એ કેસની અંદર મારે આ f ઓફ x શોધવાનું છે આખો એક્ઝામ્પલ તમને હું સોલ્વ કરીને બતાવીશ પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં કે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવો આમાં મેં તમને ખાલી ફુરિયર સિરીઝ જે છે આ ફૂલ રેન્જ ફુરિયર સિરીઝ છે ફૂલ રેન્જ ફુરિયર સિરીઝ છે એમાં પછી બીજા પણ ટાઈપ આવે છે હાફ રેન્જ કોસાઇન સિરીઝ ને હાફ રેન્જ સાઇન સિરીઝ એ પણ નીચે લખેલું છે ફાઇન્ડ ધ હાફ રેન્જ સાઇન સિરીઝ ઓફ ધ ફંક્શન f ઓફ x ઇઝ ઇક્વલ ટુ ધીસ આપણે ઇન્ટરવલ 0 ટુ 1 આપેલો છે તો જોઈશું આપણે આની અંદર
કે એક્ઝામ્પલ આ પણ શું કહેવા માંગે છે કે હાફ રેન્જમાં શું કરવાનું, પણ આ બે તમે એક્ઝામ્પલ કરો એટલે ફ્યુરિયર સિરીઝ તમારું ફાઇનલ થઈ ગયું, એમાં તમને કશો બી ડાઉટ રહેશે નહીં. તો એવી રીતે તમે લોકો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો, પણ આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. પણ તમે આ કન્સેપ્ટ તૈયાર રાખજો, પ્લસ પેલું જે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન વાળું જે ઇન્ટિગ્રેશનનું જે મેં કીધું કન્સેપ્ટ, એ કન્સેપ્ટ તમે લોકો તૈયાર રાખજો એટલે તમને આ એક્ઝામ્પલ ઇઝી પડશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.